हेलो स्टूडेंट्स, माई सेल्फ वंदना दवे फ्रॉम सिविल डिपार्टमेंट. वेलकम टू अवर लेक्चर ऑफ स्ट्रक्चरल मैकेनिक्स 1. टुडे वी विल कंटिन्यू द न्यूमेरिकल नंबर 2 ऑफ मोमेंट ऑफ इनर्शिया ऑफ यूनिट नंबर 2. सो लास्ट लेक्चर नी अंदर आपणे यूनिट नंबर 2 नो मोमेंट ऑफ इनर्शिया नो जे एक्जाम्पल नंबर 2 जोयो हतो. एज इट इज मैं फरीथी लख्यो छे बोर्ड पर. सो आपणे फरीथी पहेला रिवाइज करी लईए अने पछी आपणे जे आई वाई वाई नी जे वेल्यू फाइंड करवानी बाकी छे आपणे फरीथी कंटिन्यू करीए. क्लियर? तो सौथी पहेला आपणे रिवाइज करीए. तो फर्स्ट ऑफ ऑल तमने क्वेश्चन आवो छे. क्वेश्चन इज हियर, कैलक्युलेट आई एक्स एक्स एंड आई वाई वाई विथ प्लेन एंड ब्लेड साइज 60 mm बाय 20 mm. क्लियर? सो आना માટે તમારે નોટ્સ જોવા માટે તમારું થર્ડ નંબરનો જે લેક્ચર છે, પ્રીવિયસ ટુ પ્રીવિયસ લેક્ચર સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1નો એક વખત રિવાઇઝ કરી લેજો જો કોઈ ખ્યાલ ના આવે આમાં. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, એક્સ બાર જોઈ લઈએ. તો એક્સ બાર કેવી રીતે મળે છે? તો 60 ÷ 2 એટલે તમારે છે. ઓકે, એક્સ બાર પહેલાં જોઈ લઈએ. તમે મીટરમાં બધે તો એક્સ બાર મને લઈશું. તો જો તમારું બેઝ લાઈનથી મિડલ પોઈન્ટ છે વાય વાય નો, એને આપણે કહીશું એક્સ બાર. કે જે આટલો પાર્ટ છે આપણે શું કરીશું? એક્સ બાર કરીશું. તમારું 1 જો મીટર પોઈન્ટ કેવું મળશે તો કેટલું છે? 20 છે. એના
y2 के वैल्यू का मतलब तो 60 क्या तो 60 डिवाइड बाय 2 बिकॉज़ मिडल पॉइंट थी बेसलाइन से जो डिस्टेंस है ना अगर ऐसे y2 ये तो हमारा होता है 30 mm क्लियर હવે આના પછી શું લેશો બધી જ વેલ્યુ તમને y બાર દેખાય મૂકવાની છે સો a1 y1 plus a2 y2 upon a1 plus a2 એરિયા 1 કેટલો છે 1200 into 70 y1 એરિયા 2 કેટલો છે 1200 into y2 કેટલો છે 30 ક્લિયર ડિવાઇડ બાય a1 plus a2 તો આપણે જે એરિયા છે મૂકીએ છે તો આફ્ટર ધ કેલ્ક્યુલેશન ઓફ y બાર અને y1 જે વેલ્યુ મળશે તો 50 mm कैलकुलेशन क्रॉस चेक करो तो तुम करी सको छो y बार ની જે તમારી વેલ્યુ છે મળશે 50 mm ક્લિયર સો તમને x બાર ને y બાર મળી ગયા પછી કોઈ પણ ન્યુમેરિકલ સ્ટાર્ટ થશે સૌથી પહેલા તમારે એને ડ્રો કરવાની છે ફિગર પછી કોમ્પોનન્ટ જોવાના છે એના કોમ્પોનન્ટ જોઈ લીધા પછી સિમેટ્રિકલ કઈ એક્સિસ ને છે એ ફાઇન્ડ કરવાનું છે એ ફાઇન્ડ કર્યા પછી x બાર અને y બાર ફાઇન્ડ કરવાનું છે ક્લિયર સો x બાર અને y બાર ફાઇન્ડ થઈ જાય એના પછી આપણે શું કરવાનું છે i xx અને i yy કેવી રીતે મળશે એ જોવાનું છે તમારું ક્વેશ્ચન એવું હોય છે કે તમારે i xx અને i yy ફાઇન્ડ કરવાનું છે તો જ્યારે આપણે i xx અને i yy ની ફોર્મ્યુલા લખીએ તો ફોર્મ્યુલા શું થશે સૌથી પહેલા કેટલા કોમ્પોનન્ટ છે તો બે કોમ્પોનન્ટ છે તો i xx થશે i xx1 + i xx2 એવી જ રીતે જો આપણે આઈ વાય વાય ની વાત કરીએ તો આઈ વાય વાય થઈ જશે આઈ વાય વાય વન પ્લસ આઈ વાય વાય ટુ ક્લિયર હવે જે તમારું આઈ એક્સ એક્સ માટે અહીં આપણે લખ્યું છે કે આઈ એક્સ એક્સ વન પ્લસ આઈ એક્સ એક્સ ટુ કેમ વન અને ટુ લખ્યું છે બીકોઝ તમારો કોમ્પોનન્ટ કેટલા છે વન એન ટુ આઈ વાય વાય માટે આઈ વાય વાય વન પ્લસ આઈ વાય વાય ટુ એ તમારું નંબર 2 ની ઇક્વેશન છે કેમ 1 અને 2 લખ્યું છે બીકોઝ તમારો કોમ્પોનન્ટ 1 અને 2 છે હવે આપણે શું ફિલ કરીશું કે i x x 1 કેવી રીતે મળશે i x x 2 કેવી રીતે મળશે એની સાથે i y y 1 કેવી રીતે મળશે i y y 2 કેવી રીતે મળશે આપણે કેલ્ક્યુલેશન કરીશું તો i x x 1 એ તો છે i g + ax² i y y 1 + સેમ જ છે i g + ax² તો i g શું છે i g છે અહીંયા લખ્યું છે 3d ક્યુબ બાય 12 જ્યારે આપણે એક્સ ને પેરેલલ કામ કરીએ છીએ ત્યારે જ્યારે વાય ને પેરેલલ કામ કરીએ છીએ ત્યારે તમારું શું થઈ જશે આઈ જી એબી ક્યુબ બાય 12 ક્લિયર સો તમારો આઈ જી અહીંયા મેં લખેલું છે કે છે એરિયા શું થશે નંબર 1 માટે કરીએ છીએ તો 1 નો એરિયા નંબર 2 માટે જે કરીએ છીએ ત્યારે તમારે 2 નો એરિયા લેવાનો છે એક્સ શું થઈ જશે વાય બાર માઇનસ વાય બાર જ્યારે આઈ એક્સ એક્સ 1 માટે કરીએ છીએ અને જ્યારે આઈ એક્સ એક્સ 2 માટે કરીએ છીએ ત્યારે આપણે એક્સ થઈ જશે વાય ટુ માઇનસ વાય વાય સિમિલર જ છે વાય 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 આઈ વાય 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 માટે આઈ જી શું થઈ જશે તો ડીબી ક્યુબ બાય 12 થશે બીકોઝ આપણે વાય વાય માટે વર્ક કરીએ છીએ એરિયા શું થઈ જશે નંબર 1 માટે 1 નો 1200 એવી જ રીતે 2 માટે કરતા જશે તમારું 2 નો થશે 1200 એક્સ શું થશે તો એક્સ 1 માઇનસ એક્સ બાર અહીંયા તમારું વાય 1 માઇનસ વાય બાર હતું તમે ગમે તે રીતે y બાર અથવા y બાર માઇનસ પણ y બાર કરી શકો છો બીકોઝ તમારો સ્ક્વેર છે તમારો નેગેટિવ સાઇન નહીં આવે તમારું પોઝિટિવ થઈ જશે પણ નોટ ખાસ યાદ રાખવાની છે કે જો તમારું સિમેટ્રિકલ અબાઉટ y બાર એક્સિસ છે તો એનું જે h છે ઇક્વેશન ની અંદર એ h ઓલવેઝ તમારું શું થઈ જશે 0 થશે શું થઈ જશે ઓલવેઝ 0 એટલે કે તમારું h નું કેલ્ક્યુલેશન છે કરવાનું નથી x 0 છે તો ઇનટુમાં a છે તો એ પણ તમારો 0 થઈ જશે એવી જ રીતે i / 2 ની જે ફોર્મ્યુલા લખી એમાં પણ તમારો h કેવું થઈ જશે 0 જો તમારો સિમેટ્રિકલ અબાઉટ y / એક્સિસ છે તો જો તમારો સિમેટ્રિકલ અબાઉટ x એક્સિસ હશે તો તમારું x ની જે ફોર્મ્યુલામાં h છે તમારું કેવું થઈ જશે ઓટોમેટિક 0 થઈ જશે તો તમારે એનું કેલ્ક્યુલેશન નથી કરવાનું ડાયરેક્ટ i જેવું કેલ્ક્યુલેશન કરવાનું છે ક્લિયર સો આ તમારે એક નોટ ફરીથી એક યાદ રાખવાનું છે 0 વાળી કે તમારું જો 0 હશે તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે હવે આપણે આઈ એક્સ એક્સ 1 જોઈએ તો આઈ એક્સ એક્સ 1 શું થશે આઈ જી + એચ સ્ક્વેર થશે એમાં આઈ જી શું છે તો આઈ જી થશે 60 ઇન્ટુ 20 નો ક્યુબ બીકોઝ બીડી ક્યુબ બ્રીથ છે 60 ગેપ છે 20 નો ક્યુબ ડિવાઇડ બાય 12 + એરિયા ઓફ 1
1200 h y bar minus y1 clear તો શું છે તમારો y1 છે 70 minus 50 આપણે લખ્યું છે 70 minus 50 after the calculation answer is ixx1 is 5.2 into 10 raised to 4 mm raised to 4 because moment of inertia unit શું છે mm raised to 4 ixx2 ની વાત કરીશું તો છે ig plus ax square ig એટલે BD cube by 12 breadth કેટલી છે નંબર 2 માટેની 20 છે depth કેટલી છે 60 છે તો 20 into 60 નો cube divide by 12 plus area of number 2 is 1200 h કેટલું છે 30 minus 50 એટલે કે y2 minus y bar 30 minus 50 so after the calculation answer is ixx2 equal to 8.4 into 10 raised to 5 mm raised to 4 So, वैसे करो आई एक्स एक्स मार्टे आपने कब रखे नंबर वन पर थी कि तुम्हारो आई एक्स एक्स मार्टे आई एक्स एक्स वन प्लस आई एक्स एक्स टू करवाने चाहिए तो आई एक्स एक्स वन की वैल्यू चाहिए आई एक्स एक्स टू की पर वैल्यू चाहिए तो मैं आई एक्स एक्स मली जैसे बट यू नीड यार क्या करना चाहिए ऑब्वियस तुम्हारो एम एम प्लस टू फोर प्लस क्लियर सो सिमिलर आपने आई एक्स एक्स सॉरी आई वाई वाई पर फाइंड करी लीए सो आई वाई वाई फाइंड करिए તો એના માટે આપણે શું કરશું સૌથી પહેલા આઈ વાય વાય વન જોઈશું અને પછી આઈ વાય વાય ટુ જોઈશું તો આપણે સ્ટાર્ટ કરીએ આઈ વાય વાય માટે સો આઈ વાય વાય વન ફાઇન્ડ કરીશું શું છે આઈ જી પ્લસ એચ સ્ક્વેર મેં તમને સમજાવ્યું પ્રમાણે એચ વિલ બી ઝીરો બીકોઝ સિમેટ્રિકલ અબાઉટ વાય વાય એક્સિસ તો એચ ઇક્વલ ટુ ઝીરો જો સિમેટ્રિકલ અબાઉટ વાય વાય એક્સિસ હશે તો આપણે ઝીરો છે તો ઝીરો ઇન્ટુ એરિયા એ પણ ઝીરો થઈ જશે બિકોઝ તમારી આજે આખી ટર્મ છે કેવી રીતે જશે ઝીરો ઇન્ટુ પ્લસ ઝીરો લખી દઈશું ઇક્વલ ટુ આઈજી તો આઈજી શું થશે ડીબી ક્યુબ બાય 12 ડીબી ક્યુબ બાય 12 પ્લસ ઝીરો છે એ લખવાની જરૂર નથી તો ડી ડેપ્થ કેટલી છે ફર્સ્ટ નંબર 1 માટેનો ડેપ્થ 20 છે અને આ શું છે 60 તો 20 into 16 of cube divided by 12 આ તમારો જે I y y 1 so 20 into 16 of cube divided by 12 calculation કરવાનો છે so calculation પર તમારો જે answer આવશે એ છે 6 × 10⁵ mm raised to 4 નંબર 2 માટે કરીએ છીએ તો નંબર 2 કોમ્પોનન્ટ માટે ડેપ્થ કેટલી છે તો 60
my teacher depth is 60 into 20 no cube divided by 12. So, then we say I by y 2 equal to. So, our answer also after the calculation is. Then what happens? सो आई होप कि बदा कैलक्युलेशन थी गयु हे तो कैलक्युलेशन पे तब क्रॉस चेक कर लो एक वक्त तो आई वाई वाई टू नहीं आपको तो कैलक्युलेशन आंसर आई वाई वाई टू मे